ટેસ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ વિશેષમાં હું છું જિજ્ઞાસા. દર્શક મિત્રો, એસ લાઈવમાં ધાર્મિક યાત્રામાં અમે રોજ આપને ઘરે બેઠા ભગવાનના દર્શન કરાવીએ છીએ. દર્શક મિત્રો, અત્યારે કોરોનાના સમયમાં આપણે આમ તો દેવ દર્શને જવાનું કદાચ બંધ જ થઈ ગયું છે, પરંતુ અમે આપને ઘરે બેઠા જ આજે દર્શન કરાવીશું વડોદરાના સંકટ હરણ હનુમાનજી મંદિરના. નવગ્રહ શ્રી સંકટ હરણ હનુમાનજી મંદિર આવેલું છે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર. આ મંદિર ઈસવીસન 1985માં બંધાવવામાં આવ્યું હતું. અહીં હનુમાનજી નાની સંજીવની પર્વત ઉચકેલી સુંદર મૂર્તિના દર્શન થાય છે, ત્યારે તેમની સાથે અહીં નવગ્રહની પ્રતિમાઓના પણ દર્શન કરવા મળે છે. નવગ્રહની સાથે શિવ મંદિર, કાર્તિકેય ભગવાનનું મંદિર, ભાથીજી મંદિર, ગુરુદેવ દત્તાત્રેય ભગવાનનું મંદિર, જલારામ મંદિર અને અંબેમાનું પણ મંદિર દ્રશ્યમાન થાય છે. અહીં દર મંગળવારે અને શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, તેમજ શનિવારે અહીં ખાસ ગરીબ ભાઈઓ બહેનો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે. દર વર્ષે અહીં રામનવમી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને રામ નામની ધૂનનો જાપ કરવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં એક નયન રમ્ય કમલ કુંડ પણ આવેલું છે. સંકટ હરણ હનુમાનજી અહીં ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તેવો વિશ્વાસથી અહીંના ભક્તો તેમજ અહીંના સેવકો જણાવે છે. અને ખાસ અહીં નવગ્રહના મંદિર આવેલા હોવાથી ભક્તો ગ્રહ સંબંધિત દર્શન કરવા માટે પણ અહીંયા ખાસ આવે છે. વાઘોડિયા હાઈવે નજીક આવેલ હનુમાન મંદિરની મુલાકાત લેવી. એ મંદિરમાં નવગ્રહની બી સ્થાપના કરવામાં આવી છે અને આ મંદિર વિશેની આપણે વિસ્તૃત માહિતી અહીંના મહારાજ પાસેથી મેળવીશું. એનું નામ છે શાસ્ત્રી લક્ષ્મી શંકર ગૌરી શંકર શુક્લ, બહુ વિદ્વાન મહારાજ હતા. તો દર્શક મિત્રો, આપ પણ ક્યારેક વડોદરા બાજુ જાઓ તો અચૂક દર્શન કરતા આવજો આ નવગ્રહ શ્રી સંકટ હરણ હનુમાનજી દાદાના. અને સાથે સાથે અહીં આસપાસ પણ ઘણા સારા મંદિર આવેલા છે, તેમના પણ દર્શન કરતા આવજો. તો જોડાયેલા રહેજો અમારી સાથે, એસ લાઈવની સાથે. અમે ધાર્મિક યાત્રા આમ જ કરાવતા રહીશું, ઘરે બેઠા આપને દર્શન કરાવતા રહીશું. અત્યારે હાલ આપો રજા. નમસ્કાર.